भरूच जिला केबल नेटवर्क पर प्रसारित थी हम टीवी भरूच न्यूज चेनल नामे कोईपण व्यक्ति अपनी पास आवी पैसा ने उघराणी करे अथवा पोते हम टीवी में होवाना दावा करी पैसा मांगे तो कोईपण व्यक्ति ये पैसा आपवा नहीं। केटलाक लोको द्वारा हम टीवी भरूच न्यूज चेनल नामे पैसा ने उघराणी करवामां आवती होय तेवी अमोने बातमी मळेल छे। जेने लईने जे पण कोई व्यक्ति अपनी पास आवी हम टीवी ना नामे पैसा मांगे अथवा डरावे धमकावे तो नीचे आपेल नंबर में संपर्क करवो। हम टीवी भरूच न्यूज मैनेजमेंट। नमस्कार दर्शक मित्रों, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ભરૂચ સાયબર સેલની ટીમે એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી બેંકના ખાતામાંથી રૂપિયા ઉઠાવી લેતી ગેંગના બે સગીરતોને ઝડપી પાડી અન્ય ત્રણ સગીરતોને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે। भरूच एलसीबी तेमज भरूच साइबर सेल ने टीमें एटीएम कार्ड क्लोनिंग करी डुप्लिकेट एटीएम कार्ड बनावी बैंकना खातामांथी नाणा उपाड़ी लेता एटीएम क्लोनिंग गैंग ने प्रतापगढ़ यूपी खातेथी झड़पी पाड़ी अनेको गुना डिटेक्ट कर्या छे। भरूच जिल्लामां अवारनवार बैंकना खातामांथी पैसा उपाड़ी जता होवानी फरियाद नोंधावा पामती होय छे, जेने लईने पैसा उपाड़ी लेवाना गुनाने डिटेक्ट करवा तेमज पैसा उपाड़ी लेती गैंग ने झड़पी पाड़वा माटे भरूच साइबर क्राइम ब्रांच ने सूचना आपवामां आवी हती। प्राप्त मळती विगतो अनुसार भरूच सी डिविजन पुलिस मथके तारीख 6/2019 ना रोज फरियादी હિતલકુમાર વસાવાએ તેની જાણ બહાર અને એટીએમ કાર્ડ તેની પાસે હોવા છતાં કોઈ કજાણિયા હિસાબોએ તેના ખાતામાંથી 20,000 રૂપિયા અલગ અલગ જગ્યાએથી ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે અંગે સાયબર ક્રાઇમ ટીમે તપાસ કરતા આરોપી પ્રતાપગઢ યુપીથી પૈસા ઉપાડતો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તેની અટકાયત કરી પૂછતાછ કરતા તેણે આ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત તેણે કરી હતી। અગાઉ પણ આરોપી મંજનપુર પોલીસ સ્ટેશન યુપી ખાતે એટીએમ ક્લોનિંગ ગુનામાં પકડાયેલ છે। હાલ તો પોલીસે તેની પૂછતાછ કરતા ભરૂચમાં અન્ય એક ઈસમ તેમજ સુરતમાં એક ઈસમ સાથે મળી એટીએમ ક્લોનિંગ કરી ગુનાને અંજામ આપતો હોવાની કબૂલાત કરી છે। એટીએમ ક્લોનિંગ કરી ડુપ્લિકેટ એટીએમ બનાવી બેંકના ખાતામાંથી પૈસા ઉપાડનાર બે આરોપીને હાલ તો પોલીસે ઝડપી લીધો છે। હજુ કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલ છે તેમજ કયા કયા ગુનાને તેઓએ અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કર્યા છે, ત્યારે આ તપાસ બાદ હજુ કેટલાક ગુનાઓ ડિટેક્ટ થાય તેવી શક્યતાઓ રહેલ છે। બ્યુરો રિપોર્ટ હમ ટીવી ભરૂચ। આઈજીપી સર અભય ચુડાસમા સર તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી ચુડાસમા સાહેબનાઓએ ભરૂચ સાયબર ક્રાઇમ સેલ અને ભરૂચ એલસીબીને સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા માટે થઈ અને સાયબર ક્રાઇમને લગતા બનતા ગુનાઓને શોધી કાઢવા માટે થઈ અને સૂચના અને માર્ગદર્શન આપેલ, જેના અનુસંધાને ભરૂચ સાયબર ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુણાલ પટેલનાઓએ એક વર્કઆઉટ ચાલુ કરેલ અને જેની અંદર જે એટીએમમાંથી જે પૈસા વિથડ્રો કરવા જતા હોય છે ત્યારે એમના એટીએમને ક્લોન કરી અને એની અંદરથી પૈસા કાઢી લેવાના જે ગુનાઓ બને છે એમાં ભોગ બનનારનાઓને અને એની જે ફરિયાદ દાખલ થયેલ હતી સી ડિવિઝનની અંદર એ ફરિયાદ અનુસંધાને કુણાલ પટેલે વર્કઆઉટ કરી અને એની અંદરથી પ્રતાપગઢ યુપીની એક ગેંગ આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ હતી અને એ ગેંગને પકડી પાડવા માટે થઈ અને ભરૂચ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ ચૌહાણનાઓ ટીમ સાથે ત્યાં રવાના થયેલ અને ત્યાં પ્રતાપગઢ યુપી ખાતેથી બે આરોપીઓને પકડી પાડેલ છે, જેઓના નામ અમિત કુમાર વિજયનાથ પાંડે તથા બીજા આરોપીનું નામ સુનિલ વર્મા નામ છે। એક બાલાપુર પ્રતાપગઢ યુપીનો છે અને જ્યારે બીજો જમાલપુર પૂરણપુર ખજૂર થાણાનો જેઠવારા થાણાનો છે। તે આ સિવાય બીજા ત્રણ આરોપી ચિત્રસેન ઉર્ફે શિવમસિંહ તથા નિરાલે ઉર્ફે અભિષેક અને રવિ પાઠકના વોન્ટેડ છે। આ જે પકડાઈ પાડેલા બંને આરોપીઓ અગાઉ પણ યુપી ખાતે મંજરપુર થાણાની અંદર એટીએમ ક્લોનિંગના ગુનામાં પકડાયેલા છે। આ આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ એટીએમ સેન્ટર ઉપર જાય ત્યાં રેકી કરે અને ત્યાં જે નિરક્ષર અને થોડો ગામથી પ્રકૃતિનો જે વ્યક્તિ દેખાય જેને એટીએમની અંદરથી પૈસા વિથડ્રો કરતા આવડતું ન હોય એવા વ્યક્તિને મદદ કરવાના બહાને તેની પાસેથી તે એટીએમ કાર્ડને સ્વાઇપ કરી લે, પોતાની પાસે જે એટીએમ સ્વાઇપ કરવાનું જે ડિવાઇસ હોય એની અંદર એ સ્વાઇપ કરી લે અને સ્વાઇપ કર્યા પછી તે એટીએમના તમામ ડેટા એ ડિવાઇસની અંદર આવી જાય અને પેલો વ્યક્તિને પાછું તેનું એટીએમ કાર્ડ પાછું આપી જાય, પછી ફેક એટીએમ કાર્ડ દ્વારા આ લોકો રાત્રિના સમયે રાત્રેના સમયે એટીએમમાંથી પૈસા વિથડ્રો કરી લે, જો એટીએમની અંદર વધારે જો ભોગ બનનારના એકાઉન્ટની અંદર વધારે પૈસા મળી આવે તો એ
બારમાં પાંચ અને બાર ને પાંચ એવી રીતે ચોવીસ કલાક તારીખ બદલે એ રીતે પૈસા વિડ્રો કરી અને મોટી અમાઉન્ટ વિડ્રો કરી લેતા હતા. આ રીતે તે જે ભોગ બનનાર હોય એને કોઈને ખ્યાલ ન આવે તે રીતે એની અંદરથી પૈસા વિડ્રો કરવાની જે પ્રવૃત્તિ અને ચીટિંગ કરતા હતા એ પૈકીના બે આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળના ત્રણ આરોપીઓ પકડવાની ગતિવિધિ હાલ ચાલુ છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના બે તળાવમાંથી માટીની ચોરી કરતા હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ 5-7 જેટલા ટ્રકો તેમજ મશીનોની અટકાયત કરી ખાણખની સહિત મામલતદારને ફરિયાદ કરવાની બાહેદારી આપતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના બે તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ 5-7 જેટલા ટ્રક તેમજ મશીનોની અટકાયત કરી ભૂસ્તર વિભાગ તેમજ પોલીસને જાણ કરી કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી હોબાળો મચાવ્યું હતું, જેને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના સર્વે નંબર 543 અને 126 ઉપર આવેલ કાલુપીર સુફીપીર તળાવમાંથી ભૂમાફિયાઓ દ્વારા માટી ચોરી કરવામાં આવતી હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરતા ભૂમાફિયાઓ દોડતા થયા છે. ભાઈ શું નામ તમારું? સનાભાઈ. સનાભાઈ શું ઘટના બની છે? આ ઘટના એવી છે કે માટીની ચોરી થાય છે, બે તળાવમાંથી ખોટકામ કરીને રેલવેના કામમાં નાખે છે અને કોઈ જાતની રોયલ્ટી નથી ને કમસે કમ 2 મહિનાથી માટી કામ ચાલે છે. અને બીજું કે ગામના લોકોને પણ હેરાન કરતી છે, ગાડીઓ ચાલે, ફાસ્ટ ચાલે. તે ઉપરાંત ઉમરવાડામાં હનુમાન ફળિયા આખા ગામમાં જ અને રોડ પણ તૂટી જાયેલા બધા અને ગામ લોકો જાય તો બી ગાડીઓ ફાસ્ટ ચાલે છે. અને બીજું કે આ કામમાં પંચાયત મિલીભગત કરીને કામ કરે છે. પંચાયતના સરપંચ તલાટી કોની ગાડી છે કે હું તપાસ કરી, એ કોઈ પંજાબીની ગાડી છે. તમે પોલીસને જાણ કરી? પોલીસને નથી જાણ કરી. અમે સાંજ પડી 7 વાગે એટલે કોઈને અધિકારીને જાણ નહીં કરી. અમે સવારમાં મામલતદાર તેમજ ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરવાના છે. અંદાજિત કેટલી ગાડી રોજ આવી ના પડે? આજના રોજની નહીં તો બી 12 કલાકની અંદર 70-80 ગાડી ચાલે. બધી થઈને ગાડીઓ ફેરા વાગે. રસ્તાની હાલત બીમાર થઈ બહુ ખલાસ થઈ ગયેલી છે. અને બીજું કે ગામના લોકોને પણ માટી જોઈતી હોય ચાલતા નથી. ₹3,000 ગામના વ્યક્તિ પાસે માંગે છે. એક મુસ્લિમ ભાઈ આવ્યો હતો તો કે મેં માટી માંગી છે ₹3,000માં માંગે. અને જે વિસ્તારમાં આવે તે નજીક ઘર છે એ લોકોના ઘરને પણ નુકસાન થયેલું છે. હેરાન છે. ખાણખની જોવાની જાણ કરી તમારે? અમે કાલે જાણ કરી. સાંજ પડી 7-8 વાગી ગયા એટલે પછી અમે ફોન નંબર ઓફિસનો નથી એટલે કાલે નંબર શોધ કરી અને કાલે આપીશું. અને અમે ધારીએ છીએ કે તમારા મીડિયાના સહકારથી સરકારને જાણ થાય અને અહીંયા આવે અને યોગ્ય તપાસ કરે અને ખરે કાર્યવાહી કરે એ અમે હું અને મારા ગામવાળા ચાહે છે. અને આ જે ખનિજ ચોરીના જે બધા ચોરી કરેલા છે એનો પર્દાફાશ થવો જોઈએ. ને આ પંચાયત મળીને કામ કરે છે. એ લોકો સુજલામ સુફલામના નામે આ ગોરખધંધો ચલાવી રહેલા છે. સુજલામ સુફલામ ગામની 12 મટોડી કે કોઈ પણ વસ્તુ જઈ નહીં શકે અને 8 ફૂટથી વધારે ઊંડું તળાવ ખોદી નહીં શકાતું. તમે તળાવ કાલે આવો જુઓ. માટીની ચોરી કરી રેલવેમાં નાખવામાં આવતી હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે. વધુમાં તેઓએ ગ્રામ પંચાયતના સભ્યો ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને વારંવાર આ અંગે જાણ કરવામાં આવી હોવા છતાં આ અંગે ગ્રામ પંચાયતના સભ્યોએ કોઈ પણ પગલાં ના ભરતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને 5-7 જેટલા ટ્રકો અને મશીનોની અટકાયત કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો અને ઘોર નિંદ્રામાં સૂઈ રહેલ ગ્રામ પંચાયતના સભ્યોને જગાડવાની પ્રયાસ કર્યા હતા. વધુમાં તેઓએ ગ્રામ પંચાયતની મિલીભગત હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામના અંદરથી 40-50 જેટલા ટ્રક દિવસ દરમિયાન પસાર થતા હોય છે, જેને લઈને ગામના રસ્તાની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. વધુમાં તેઓએ માટી કૌભાંડ અંગે ભૂસ્તર વિભાગ તેમજ મામલતદાર સહિત લાગતા વળગતા વિભાગમાં જાણ કરી કાયદાકીય પગલાં ભરવાની બાહેદારી આપતા ભૂમાફિયાઓમાં હાલ તો ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આગામી દિવસોમાં ખાણખનીજ વિભાગ આ અંગે શું પગલાં ભરે છે તે તો જોવું રહ્યું. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરતા લોકો અસહનીય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
છેલ્લા એક સપ્તાહથી ભરૂચ પંથકમાં ફરી એકવાર અકળાવનારી ગરમીનું વાતાવરણ છવાઈ ગયું છે. છેલ્લા 3-4 દિવસથી સરેરાશ 40 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાતા ભરૂચના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર વહેલી સવારથી જ ગરમીનું વાતાવરણ છવાઈ જાય છે તો બપોર સુધી વધુ તીવ્ર બને છે. તારીખ 24-4-2019 સવારના સમયે હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની ઝડપ માત્ર 1 કિલોમીટર પ્રતિ કલાકે નોંધાઈ હતી. તે જ રીતે તારીખ 23-4-2019 રોજ મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું હતું. 22 એપ્રિલના રોજ મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. આમ છેલ્લા 3-1 દિવસથી મહત્તમ તાપમાન 40 ડિગ્રી કરતા વધુ નોંધાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં તાપમાન વધુ વધે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. તેવા સમયમાં ભરૂચ પંથકના રહીશો તીવ્ર તાપમાનથી બચવા માટે વિવિધ ઉપાયો શોધી રહ્યા છે અને વિવિધ ઉપાયોનું સેવન કરી રહ્યા છે, જેમાં શેરડીના રસ, લીંબુ પાણી તેમજ અન્ય શરબતો અને ઠંડા પાણીનો સમાવેશ પણ થાય છે. આવા ગરમીના વાતાવરણમાં ભરૂચ પંથકમાં ઠેર ઠેર લગ્ન પ્રસંગો પણ યોજાઈ રહ્યા છે. આ લગ્ન પ્રસંગોમાં મેનુમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે, તેમજ શ્રીખંડ અને ઠંડા કેરીના રસનો મેનુમાં સ્થાન જામ્યું છે. બપોરના સમયે યોજાયેલ લગ્ન પ્રસંગમાં આયોજકો દ્વારા એર કુલર જેવા ઠંડક આપતા ઉપકરણો પણ ફરજિયાતપણે ગોઠવવા પડતા હોય છે. ત્યારે હાલ તો ભરૂચ જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા લોકો એસી અને ઠંડા પીણાનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે બપોરના સુમારે રોડ પણ સુમસાંગ જોવા મળતું હોય છે અને અસહનીય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હાલ તો ભરૂચ જિલ્લામાં આવનારા દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, હમ ટીવી, ભરૂચ. વાલિયા તાલુકાના મોડેલિયા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. વાલિયા તાલુકાના મોડેલિયા ગામ પાસે બે બાઇક સામે સામે ભટકાતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે એક યુવાનને ઇજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાગબારા તાલુકાના પાલસવાડા ગામના મેદી ફળિયામાં રહેતા 32 વર્ષીય મહેન્દ્રભાઈ જયવંતભાઈ વડવી ગુરુવારના રોજ પોતાની મોટરસાયકલ લઈ વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલ મોડેલિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરપાટ અને ગફલતભરી રીતે ઘસી આવેલ અન્ય મોટરસાયકલના ચાલકે પોતાની બાઇક નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નેત્રંગ પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટુ મોદી સાથે હમ ટીવી, ભરૂચ. ભરૂચ જિલ્લાના પેન્શન લાભાર્થીઓ વાર્ષિક હયાત ખરાઈ આગામી 2 જુલાઈ માસ સુધી કરાવી શકે છે, તેમ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા તમામ પેન્શનરોને તથા કુટુંબને પેન્શનરોને હાર્દિક જણાવવામાં આવ્યું છે કે નાણાં વિભાગના તારીખ 17-9-2012 ઠરાવથી ગુજરાત તિજોરી નિયમ 2000 નિયમ 272માં કરેલ જોગવાઈ મુજબ વાર્ષિક હયાતીની ખરાઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે મે માસમાં કરવાની રહે છે અને જે પેન્શનરોને મે મહિનામાં હયાતીની ખરાઈ ન કરાવી શકે તેમને હયાતીની ખરાઈ કરાવવા માટે જુલાઈ માસ સુધીની છૂટ આપવા આવી છે. જો જુલાઈ માસ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ જાય તો તેઓ પેન્શનરોમાં ઓગસ્ટ માસથી પેન્શનની રકમનું ચૂકવણી સ્થગિત કરવામાં આવશે. પેન્શનરોને જે બેંકમાંથી પેન્શન મળતા હોય તે બેંકમાં રૂબરૂ જઈને સદર સમય મર્યાદામાં અચૂક હયાતી ખરાઈ કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં પેન્શનરોને જણાવ્યું હતું કે HTTPS@cybertreasury.gujarat.government.in પર જઈ આપના બેંક એકાઉન્ટ નંબરને લોગિન આઈડી તેમજ આપના PPO નંબર પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબરને પાસવર્ડ તરીકે ઉપયોગ કરી આપ વાર્ષિક આવકનો પત્ર મેળવી શકો છો. વધુમાં જણાવ્યું કે આપ HTTPS@jeevanpraman.government.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને પણ વાર્ષિક હયાતી કરાવી શકો છો, તેમજ જિલ્લા તિજોરી અધિકારી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે, ત્યારે ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ આગામી દિવસોમાં ગરમીનો પારો 1-2 ડિગ્રી ઉંચકાય તેવી સંભાવનાઓ છે.
હવે હવામાન વિભાગે રાજ્યભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે હીટવેવની આગાહી છે. હવામાન વિભાગના મતે વેરાવળ, પોરબંદર અને દીવમાં ગરમ પવન ફૂંકાશે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવા એંધાણ વ્યક્ત કર્યા છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે રાજ્યભરમાં આગામી બે દિવસમાં તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે તેમ છે. મંગળવાર ઉત્તર ગુજરાતના દિશામાં 42 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું, તો વડોદરા શહેરમાં 42 ડિગ્રી અને રાજકોટમાં 42.5 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું, જ્યારે ભુજમાં 41.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રીનું તાપમાન અને ગાંધીનગરમાં 42 ડિગ્રીનું તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સૌથી વધુ 43.4 ડિગ્રીનું તાપમાન નોંધાયું છે. રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલ ઉત્તર પશ્ચિમ પવનોના કારણે ગરમી વધવાની શક્યતાઓ હવામાન વિભાગે કરી છે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થઈ શકે છે. રાજસ્થાન તરફથી ફૂંકાતા પવનોના કારણે ઉનાળાનો આકરો પ્રહાર રહેશે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે શહેરનો પારો ઊંચો જઈ શકે છે, ત્યારે આની અસર ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વરમાં પણ પડી શકે છે. બપોરના સુમારે ગરમ લૂ જેવી હવા ફૂંકાતી હોવાના કારણે લોકો વગર કારણે ઘરના બહાર જવાનું પણ ટાળતા હોય છે અને તેવી ગરમીથી લોકો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ, હમ ટીવી ભરૂચ. ભરૂચ જિલ્લા ખાતે સિકલ સેલ એનેમિયાના 826 દર્દીઓ તેમજ થેલેસીમિયા માઇનોરના 104 દર્દીઓ નોંધાયા છે. ભરૂચ જિલ્લા સહિત 14 જિલ્લામાં ગુજરાતના પુરવઠામાં રેડક્રોસ સંસ્થાએ સ્કિનિંગ કરતા સિકલ સેલ એનિમિયાનો 10,000 દર્દીઓનો ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 5,103 બાળકો સહિત સેમ્પલો લઈને 792 સિકલ સેલ એનિમિયાના વાહક અને 34 સિકલ સેલ એનિમિયાના દર્દીઓ મળીને કુલ 826નો આંકડો બહાર આવ્યો હતો. થેલેસીમિયા માઇનોરના 104 આંકડા પણ બહાર આવ્યા. આમ તો રેડક્રોસ 20 લાખના સેમ્પલ લીધા બાદ થેલેસીમિયાનું પ્રમાણ 4-5% પ્રકાશમાં આવ્યું છે. સિકલ સેલ પણ 10-15% હોવાથી તેની દરકાર રાખવા માટેની અવેરનેસ સહિત હેલ્થ ફેસિલિટી આપવા માટેની પ્લાનિંગ થઈ રહ્યું છે. હાલમાં ભરૂચ જિલ્લામાં સિકલ સેલ એનેમિયાના 826 વાહક અને દર્દીઓ તેમજ થેલેસીમિયા 104 જેટલા સ્ક્રીનિંગમાં રિપોર્ટ આવ્યા છે. સિકલ સેલ એનેમિયાના મૂળ તો વારસાગત રોગ હોવાથી હેલ્થની સલામતી માટે તકેદારી રાખવી એ જ તેનો ઉપાય છે. ઉમરગામથી અંબાજીનો અંદાજે 90 લાખના આદિવાસી વસ્તી ધરાવતો પૂર્વ ભાગના લોકો પોતાની ઓળખ, અસ્તિત્વ અને અસલિયતના પડકારો ઉભા થતા હોય છે. આરોગ્યને લઈને 100 જેટલા લોકોને 10-15 લોકોને જોખમકારક સિકલ સેલ એનેમિયા રોગથી પીડતા હોય છે. આવો આંકડો હાલમાં પ્રકાશમાં આવ્યો છે. 2018-19 વર્ષમાં રેડક્રોસ સોસાયટીએ ભરૂચ જિલ્લામાં એનજીઓ દ્વારા થેલેસીમિયા સિકલ સેલ એમેનિયા માટે સ્ક્રીનિંગ કર્યું હતું. આમ તો આખા ગુજરાતમાં સિકલ સેલ એમેનિયા માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 25% પતિ અને પત્ની માઇનોર હોવાથી તેમના બાળકોને થેલેસીમિયા મેજર આવવાની શક્યતાઓ છે. પીડિત બાળકોને દર 15 દિવસે નિયમિત વધારાનું લોહી ચઢાવતા શારીરિક બહુ કષ્ટ થાય છે અને પરિવારજનોને બાળકને જીવાડવા માટે પણ દર મહિને અંદાજે 5,000થી વધુનો ખર્ચ કરવો પડતો હોય છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.